गीर सोमनाथ जिल्लाना तलाला तालुकाना कोलवाड़ी गीर खाते इको सेंसिटिव जोन मुद्दे भारतीय किसान संघ द्वारा खाटला बैठक योजाई थी। गीर विस्तार में इको सेंसिटिव जोन जाहिर करता अकोलवाड़ी में खाटला बैठक नु आयोजन करवामां आव्युं, जेमां सरकार द्वारा जाहिर करवामां आवेल इको सेंसिटिव जोन नो सखत विरोध करायो हतो। तो आ बैठक दरमियान भारतीय किसान संघ प्रमुखे जणाव्युं हतुं के जाहिरनामा बाबते 60 दिवस में वादना सूचनों सरकार ने मोकली आपवाना होय छे, जेथी करी लोकोए जागृत थईने वादा अने ईमेल द्वारा सूचनों मोकलवा उपर लोकोने तेमणे अपील करी हती। तो भारतना बंधारण मुजब लोकोना बंधारण मुजब लोकोनो हक विना वर्तन नहीं, जाहिरनामा मुजब बंधारणीय हको बंद करवा माटे नुकसानु वर्तन आपवू पड़े, जाहिरनामा मुजब तमाम मंजूरी सरकार पासे लेवानी जवानी मंजूरी जेना नियमों रजू करेल नथी अने ग्राम्य विस्तारना जंगल खाताना बॉर्डर परना गामडामां लोक प्रतिनिधि अने सरपंचનો સમાવેશ કરેલ ન હોવાનું તેમણે જણાવ્યું હતું। તો આ બેઠક દરમિયાન આકોલવાડીના આગેવાન દિલીપભાઈ પાનેલિયા દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન શું છે અને સમગ્ર ઇકો ઝોન બાબતે લોકોને વાકેફ કરાયા હતા। તો આ બેઠકમાં આકોલવાડી સરપંચ રાજભાઈ વાગડિયા, ભરતભાઈ શુવિદા, દિલીપભાઈ પાનેલિયા, મનસુખભાઈ શાવલિયા, પંચાયતના સદસ્યો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં આશરે 1000-1200 માણસો એકઠા થઈ ઇકો ઝોન દૂર કરવા નારા લગાવી ઇકો સેન્સિટિવ ઝોનનો સખત વિરોધ કર્યો હતો। એના ભાગરૂપે અહીંયા જે ભેગા થયા હતા ને લોકોનું કહેવાનું હતું કે ઇકો ઝોન થી જો કોઈ નુકસાની ન હોય તો અમારે સંપૂર્ણપણે ઇકો ઝોન આ વિસ્તારમાં જોઈએ નહીં, અને આ ભાગરૂપે આજે ખાટલા બેઠક ની આયોજન ની અંદર એક અવાજે ખેડૂતે કહેવામાં આવ્યું કે અમારે સદંતર ઇકો ઝોન નાબૂદ કરે અને આકોલવાડી ગામ છે એ રેવન્યુ નું ગામ છે, અહીંયા એટલા બધા મારણ પણ થતા છતાં પણ આ ગામ ને ઇકો સેન્સિટિવ ઝોન માં ક્યાં આધાર લેવામાં આવ્યો, પ્રવાસમાં લેવામાં આવ્યા નથી। તો આ આજની આ ખાટલા બેઠક માં એવું નક્કી કરવામાં આવ્યું છે સદંતરપણે ઇકો સેન્સિટિવ ઝોન હટાવવો એ ફાઇનલ છે। ખેડૂતોને લગતા પ્રશ્નો જે જે કઈ હોય, રોડ રસ્તા અને કઈ રીતના ઈમેલો કરવા, કઈ રીતની બંધાર જો જે આકોલવાડી મુકામે ઇકોઝન સેન્સિટિવના જોડના વિરોધ જ્યારે તલાળા તાલુકામાં ખાટલા બેઠકનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે આકોલવાડીની અંદર ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો મજૂર વર્ગ બધા સંપૂર્ણપણે આખા ગામમાં આકોલવાડી ગામ, મારું નામ દિવ્યેશ વગાસિયા, ખેડૂત પુત્ર, આજ રોજ આકોલવાડીની અંદર ખાટલા બેઠકનું આયોજન કર્યું હતું ઇકોઝોનના લીધે ઇકોઝોનનો કોઈ પણ કાળો કાયદો જે છે અમારે જોતો જ નથી, હટાવી દેવાનો છે। ઘણા બધા એવા નડતરરૂપ પ્રશ્નો પણ છે, ખેડૂતોને પણ નડે છે। આ ઇકોઝોન નાબૂદ કરવાના મુદ્દે આજ આકોલવાડીમાં બેઠક થઈ, એમાં આ બધા લોકો ભેગા થયા હતા, એની એકથી અવાજે શું કહેવા માંગે? અમારો બધાનો એક સાથે એ જ અવાજ છે કે અમારે કોઈ પણ સંજોગે કોઈ પણ કાળે અમારે ઇકોઝોન જોતું નથી, અમારી પૂરી તૈયારી છે કે જે પણ આગળને પણ જે આંદોલન કરવું પડે, જ્યાં પણ જવું પડે, જે પણ વસ્તુ કરવી પડે, બધી આકોલવાડી ગામની તૈયારી પૂરી છે। જગદીશ અર્ધવી સાથે CN24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।